જય શ્રી કૃષ્ણ. નમસ્તે બાળકો. જ્ઞાનપદ વિદ્યાલય ધોરણ એચકેજી વિષય ગણિતમાં આપણે ભણીશું આજે. તો બધા ગણિત અંકલેખન ગાંઠશે. ચાલો પેન્સિલ ને રબર પણ લઈ લેવાનું છે સાથે. ચાલો બાળકો, કાઢી લીધું ગણિત અંકલેખન. તો પાના નંબર 53 ઉપર જઈ જશે. પાંચરે તગડે 53. ચાલો આપણે સૂચના વાંચશું. ગૃહ કાર્ય છે, ચિત્રમાં આપેલ ચોરસમાં ઉપર માટે રાઈટ તથા નીચે માટે ચોકડી કરવાની છે. જો આમાં શું આપ્યું છે, જે ઉપર ચિત્ર હોય ને આપણે રાઈટ કરશું અને નીચે હોય ને આ ચોકડી કરીશું. તો આ શેનું ચિત્ર છે, બિલાડી. બિલાડી ક્યાં છે, ઉપર, અને આ ગલુડિયું છે તો એ નીચે છે. તો આપણે ઉપર માટે અહીંયા રાઈટ કરીશું અને આ નીચે છે તો આપણે ચોકડી મારીશું. ચાલો આપણે બીજે પણ આપણે સૂચના વાંચશું. ચિત્રમાં બસ્તી નજીક ઊભેલા બાળક માટે રાઈટ તથા દૂર ઊભેલા બાળક માટે ચોકડી કરવાની છે. ચાલો તો આપણે જો આમાં શું સૂચના આપી છે, જો આ બસ છે ને, બસની નજીક ઊભા હોય ને એની માટે આપણે રાઈટ કરીશું અને દૂર હોય ને આપણે ચોકડી કરીશું. તો જો આ બસ છે, બસની નજીક આ છોકરી છે કે છોકરો છે, તો કે છોકરી, તો એની આપણે રાઈટ કરીશું. આ નજીકમાં ઊભી છે બસની, અને આ બસની દૂર ઊભો છે તો એની આપણે ચોકડી મારીશું. ચાલો તો આપણે સૂચના વાંચીશું. ચિત્રનો સાચો આકાર શોધી રંગ પૂરવાનો છે આપણે. જો આ બધા આકારના ચિત્રો આપ્યા છે અને સામે પણ આપેલા છે, તો જેવો આકાર હોય આપણે ગોતીને એમાં કલર પૂરવાનો છે. તો આકાર કેવો છે, તો કે ત્રિકોણનો આકાર છે. સેન્ડવિચ છે ને, એ સેન્ડવિચ કેવી હોય, ત્રિકોણ. તો આપણે આમાં જોશું ત્રિકોણ કેવો, કયો આકાર કહેવાય. આ લંબચોરસ છે, આ ગોળ છે, આ ચોરસ ને આ ત્રિકોણ છે. તો આમાં તમારે કલર પૂરવાનો છે. જો આ મીંડું કરી દઉં છું, તમારી શોધીને કલર પૂરવાનો છે. હવે નીચે જોઈશું, આ ચોરસ છે ને, તો આપણે ચોરસ આમાંથી ગોતીશું. આ ગોળ છે, ત્રિકોણ, લંબચોરસ અને ચોરસ આ છે. તો એમાં તમારે કલર પૂરવાનો છે. તમને ગમે એવો કલર તમે પૂરજો. આ લંબચોરસ છે, તો આ લંબચોરસ છે તો એમાં તમે કલર પૂરજો. આ ગોળ છે, પૃથ્વીનો ગોળો છે ને, તો આપણે ગોતીશું ગોળ. આ ચોરસ છે, આ લંબચોરસ, ત્રિકોણ અને આ ગોળ છે, તો એમાં તમારે રંગ પૂરવાનો છે. જો આ ત્રિકોણમાં, ચોરસમાં, લંબચોરસ અને ગોળમાં તમારે કલર પૂરવાનો છે. ચાલો આપણે પાના નંબર 54 ઉપર આવી જઈશું. પાછળે ચોકડે 54. ચાલો આવી ગયા ને, તો આપણે સૂચના વાંચીશું. જો ગોળમાં આપેલ સંખ્યા શોધો અને જોડવાની છે. જો ગોળમાં આપેલું હોય સંખ્યા જોવાની, કઈ સંખ્યા છે એવી નહીં, આપણે સંખ્યા ગોતીની સાથે જોડવાનું છે. આ કઈ સંખ્યા આપી છે આપણને, તગડે ચોકડે 34. તો આપણે 34 જોશું. તગડે બગડે 32, ચોકડે તગડે 43, બે ચોકડા 44 ને તગડે ચોકડે 34 ક્યાં છે, તો કે અહીંયા તો આપણે જોડીશું. આમાં તમારે જો જે વચ્ચે સંખ્યા હોય એ આમાં ચાર સંખ્યા આપી, એમાંથી શોધીને આપણે જોડવાનું છે. આ જો કેટલી, ચોકડે બગડે 42, તો આપણે જોશું. ચોકડે એકડે 41, બગડે ચોકડે 24, ચોકડે તગડે 43 ને ચોકડે બગડે 42, તો અહીંયા છેની સાથે જોડીશું આપણે. બાજુમાં જોશું આ કેટલી સંખ્યા છે, પાંચડે તગડે 53, પાંચડે એકડે 51, પાંચડે બગડે 52, તગડે પાંચડે 35, પાંચડે તગડે 53 આવી છે, તો એની સાથે આપણે જોડીશું. નીચે શું આપણે સૂચના વાંચીશું. 1 થી 30ની વચ્ચે આપેલી સંખ્યા ઉપર આપણે રાઈટ કરવાનું છે. એવું આપણે શીખી જ લીધું છે, તો અત્યારે આપણે રાઈટ કરીશું. ચાલો જો આપણે તો સૂચના વાંચી, 1 થી 30 વચ્ચે આવતી સંખ્યા ઉપર રાઈટ કરવાનું છે. તો હવે એકડાની લાઈન, બે એકડાની, બગડે એકડે 21ની લાઈન જોવાની, એમાં વચ્ચે જે સંખ્યા આવતી હોય એ આપણે રાઈટ કરવાનું છે. તો આ શું છે, 5. તો 5 તો 1 ને 30ની વચ્ચે આવે, તો એને રાઈટ કરીશું આપણે. આ તગડે બગડે 32, તો એ તો 30 પછી આવે, એટલે એમાં કાંઈ કરવાનું આવે, 30 પછી જે સંખ્યા હોય એમાં આપણે કાંઈ કરવાનું આવે નહીં. આ બગડે બગડે ને તગડે 23 છે, તો એ પણ આવે, એને રાઈટ કરીશું. એકડે 9 ને 19 પણ આવે, તો એને રાઈટ કરીશું. બગડે ચોકડે 24 આવે પણ, તો પણ રાઈટ કરીશું. 2 બગડા 22 પણ આવે, તો રાઈટ કરીશું. પછી 2 એકડા 11 આવે, તો રાઈટ કરીશું. 8 પણ આવે, તો રાઈટ કરીશું. આ તો 5 એકડા 51 છે, એ તગડાની લાઈન સુધી આવે નહીં, એટલે એમાં કાંઈ કરવાનું આવશે નહીં. આ બગડે 37, તો એની પર રાઈટ કરીશું. પછી આપણે જોશું, 31 થી 60ની વચ્ચે આવતી સંખ્યા ઉપર રાઈટ કરવાનું છે.
રગડે એકડે 31, ચોકડે 41, પાંચડે એકડે 51, એમાં જે આવતું એને આપણે રાઈટ કરવાની છે। ચાલો તો આપણે જોશું, જો 31 ની લાઈન છે એમાં બે તગડા 33 આવે તો એને આપણે રાઈટ કરીશું। ચોકડે પાંચે 45 પણ આવે તો રાઈટ કરીશું। તગડે મીણે 30 તો ન આવે, જો 31 ની લાઈન છે તો તગડે મીણે 30 આવે નહીં, એટલે એમાં કાંઈ આપણે કરીશું નહીં। પછી પાંચે તગડે 53 પણ આવે, ચોકડે મીંડે 40 આવે, ચોકડે બગડે 42 આવે, પાંચડે મીંડે 50 આવે, પાંચે ચોકડે 54 આવે ને બગડે 9 29 ન આવે। 31 60 છે એટલે 29 31 ની પહેલાં આવે, એટલે એમાં કંઈ કરવાનું આવે નહીં। પછી તગડે પાંચે 35 આવશે। ચાલો રાઈટ થઈ ગયું ને, આપણે નીચે જોશું। ચાલો નીચે જોજો, સાચા અંક ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે આપણે। આપણે સંખ્યા બોલશું, આપણે વાંચીશું 20 અને 3। તો 20માં 3 નાખી તો કેટલા થાય આપણે જોવાનું છે। 20માં 3 નાખી તો બગડે તગડે 23 થાય, તો એની ઉપર આપણે રાઉન્ડ કરીશું। પછી બાજુમાં જોશું 40 અને 2। ચાલો આમાં શું છે, 40 અને 2, જો આમાં ખોટી સંખ્યા પણ આપેલી છે અને એક સાચો અંક પણ આપેલો છે, તો આપણે સાચો અંક કયો એ આપણે શોધીને રાઈટ ગોળ રાઉન્ડ કરવાનું છે। 40 અને 2 શું થાય, 24 થાય કે 42 થાય, તો કે ચોકડે બગડે 42, તો એને પણ આપણે ગોળ રાઉન્ડ કરીશું। પછી 50 અને 4, 50માં 4 નાખી તો 54 થાય કે 45, તો પાંચડે ચોકડે 54 આવે છે, તો એને પણ આપણે રાઉન્ડ કરીશું। પછી 10 અને 6, 10 ને 6 કેટલા થાય, 16, તો અહીં બે સંખ્યા આપી છે, જો 16 આપ્યા છે અને 60 આપ્યા છે, તો આપણે 16 ઉપર રાઉન્ડ કરીશું। પછી 30 અને 5, 30માં 5 નાખીએ તો 35 થાય કે 53 થાય, ઓકે 35, તો આપણે અહીંયા રાઉન્ડ કરીશું। પછી 10 અને 4, 10માં 4 નાખીએ તો 14 થાય, તો અહીં 41 લખેલા છે અને અહીં 14 લખાશ, તો 14 ઉપર આપણે રાઉન્ડ કરીશું। આ પછી જે નીચે સૂચના છું, તરત પહેલાંની સંખ્યા લખો। ચાલો આપણે સૂચના વાંચીશું, તરત પહેલાંની સંખ્યા લખો। જો આ સંખ્યા આપી છે એની આગળ શું હોય આપણે જોવાનું, એકડા બોલીએ એટલે આપણને યાદ આવી જાય કે 26 પહેલાં શું આવે, બગડે પાછળે 25। તમારા મમ્મીની મદદથી આ બધું લખવાનું છે। પછી તગડે 8 અને 38, પછી શું આવે, તગડે 7 અને 38, તો જો પહેલાંની સંખ્યા લખવાની છે તો આપણે તગડે 7 અને 38 આવશે, પાછળની નથી જોવાની, આપણે પહેલાંની જોવાની, એટલે તગડે 7 અને 38, જે ચોકડે 5 અને 45, પહેલાં શું આવે, 2 ચોકડા 44, 5 અને 7 57, પહેલાં શું આવે, 5 ઝગડે 56, ચોકડી મીંડે 40 પહેલાં આવશે, તગડે 9 ઝગડે 39, ચાલો પહેલાંની સંખ્યા આપણે લખાઈ ગઈ ને હવે બાજુના પેજ ઉપર આવશું, 2 પાછળ 55 ઉપર। ચાલો પછી આપણે તરત પછીની સંખ્યા આપણે લખીશું। તરત પછીની સંખ્યા એટલે પાછળની સંખ્યા, આપણે આગળની સંખ્યા લખી ને પહેલાં, તો હવે પછીની સંખ્યા લખીશું। 1 અને 7 17, પછી શું આવે, 1 અને 8 18, તમારે અંક બોલતું જાણવું છે એટલે તમને યાદ આવી જાય। 2 બગડા 22, પછી બગડે તગડે 23, ચોકડે છગડે 46, પછી ચોકડે 7 અને 47, તગડે 9 ઝગડે 39, પછી ચોકડે મીંડે 40, 5 ઝગડે 8 58, પછી 5 ઝગડે 59, ચાલો પછીની સંખ્યા લખાઈ ગઈ ને હવે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે। તો જો આમાં ખાલી જગ્યા આપી છે એમાં આપણે જવાબ લખવાનો, આની બેની વચ્ચે કઈ સંખ્યા આવે આપણે લખવાની છે। 11 પછી શું આવે, 1 અને 2 બગડે 12, આ 13 લખેલા છે તો થઈ ગઈ વચ્ચેની સંખ્યા। એના પછી જોશું, બગડે 7 અને 27, પછી શું આવે, બગડે 8 અને 28, પછી તગડે બગડે 32, પછી 2 તગડા 33, પછી 5 તગડે 53, પછી 5 ચોકડે 54, ચાલો વચ્ચેની સંખ્યા પણ લખાઈ ગઈ, હવે આપણે ખોટા અંક લખશું। આમાં જોવાનું, આપણે જે ખાલી જગ્યા રાખી હોય એમાં આપણે અંક લખવાના છે, એકડા બોલતા જવાનું ને લખવાનું છે। 1 ચોકડે 14, પછી શું આવે, 1 અને 5 15,
પછી સોળ પછી શું આવે, એકડે સાતરે સત્તર, સત્તર પછી એકડે આઠે અઢાર, પછી બગડે પાંચે પચીસ, પછી બગડે છગડે છવ્વીસ, બગડે છગડે છવ્વીસ, પછી બગડે સાતડે સત્યાવીસ, અઠ્યાવીસ લેખા પછી શું આવશે, બગડે નવડે ઓગણત્રીસ. પછી આપણે નીચે જોશું, તગડે છગડે છત્રીસ પહેલાં શું આવશે, તગડે પાંચરે પાંત્રીસ, પછી છત્રીસ પછી તગડે સાતરે સાડત્રીસ, પછી તગડે આઠે આડત્રીસ, અહીંયા ઓગણચાલીસ લખેલા છે, તો એના પછી શું આવશે, ચોગડે મીંડે ચાલીસ. અહીં પાંચડ વગડે બાવન પહેલાં શું આવશે, પાંચડે એકડે એકાવન, પાંચડે બગડે બાવન, પછી પાંચડે તગડે ત્રેપન, પછી પાંચડે ચોગડે ચોપન, બે પાંચડા પંચાવન, છપ્પન તો લખેલા એટલે આપણે લખવાના નહીં આવે. જો આ પછીની સંખ્યા આપણે શીખા, વચ્ચેની સંખ્યા શીખા અને ખૂટતા અંક પર આપણે શીખા. ચાલો ગણો અને સાચા અંક સાથે જોડો. જો આ તો છે ને ઘણી બધી સંખ્યા છે, એકથી સાઈઠ સુધીમાં છે, એટલે એ તમને અઘરું પડશે, એટલે આપણે આ પેજ પૂરશું નહીં. આપણે પાછળ જોશું, પાછળ છગડે છપ્પન. ચાલો પાંચના નંબર છપ્પન ઉપર આવી ગયા, પાંચડે છગડે છપ્પન. આપણે સૂચના વાંચીશું, ગોળમાં આપેલ અંક જેવો અંક શોધીને આપણે જોડવાનું છે. તો આમાં જોવાનું છે, આ બાજુ અંક આપ્યા છે ને આ બાજુ અંક આપ્યા છે, આ બાજુના જે અંક હોય આમાંથી શોધીને એની સાથે આપણે જોડવાનું છે. તો આ કેટલા છે, જો આપણે સ્કેલની મદદથી જોડશું, તમે તો સ્કેલ પણ લઈ લેજો, સ્કેલથી જ પણ જોડજો, એટલે સરસ મજાનું જોડાય. તો આપણે અંક બોલીશું, ચોગડે તગડે તેતાલીસ, તો આમાં સામેથી આપણે જોશું, બે ચોગડા ચુમ્માલીસ, ચોકડે એકડે એકતાલીસ, ચોગડે બગડે બેતાલીસ, તગડે ચોગડે ચોત્રીસ ને ચોગડે તગડે તેતાલીસ સાઈઠ છે, તો એની સાથે આપણે જોડીશું. જેવી સંખ્યા આપી હોય એવી શોધી એની સાથે આપણે જોડવાનું છે. એના પછી શું છે, તગડે ચોગડે ચોત્રીસ, તો તગડે ચોગડે ચોત્રીસ ક્યાં છે, તેતાલીસ ને ઉપર છે, તો એની સાથે આપણે જોડીશું. પછી બે ચોગડા ચુમ્માલીસ, તો ઉપર છે, તો એની આપણે જોડીશું. હવે બાજુમાં જોશું, એમાં પણ એવું જ છે, આ સંખ્યા આપેલી હોય એમાં સામે જોઈ એની સાથે આપણે જોડવાનું છે. તો આ કેટલા છે, તગડે બગડે બત્રીસ, તો બત્રીસ ક્યાં છે, ઉપર છે, તો એની સાથે આપણે જોડીશું. ચાલો પછી બીજું જોશું, તગડે એકડે એકત્રીસ, તો આમાં જોશું આપણે, બગડે તગડે ત્રેવીસ, બે તગડા તેત્રીસ, તગડે મીંડે ત્રીસ અને તગડે એકડે એકત્રીસ સાઈઠ છે, તો એની સાથે આપણે જોડીશું. પછી શું છે, બગડે તગડે ત્રેવીસ, બગડે તગડે ત્રેવીસ સાઈઠ છે, તો એની સાથે આપણે જોડીશું. પછી આપણે બાજુમાં ત્રીજું છે ખાનું, એમાં જોશું, બગડે ચોગડે ચોવીસ, તો બગડે ચોગડે ચોવીસ ક્યાં છે, ઉપર છે, તો એની સાથે આપણે જોડીશું. પછી ચોગડે બગડે બેતાલીસ, તો ચોગડે બગડે બેતાલીસ નીચે છે, તો ત્યાં જોડીશું આપણે. પછી ચોગડે એકડે એકતાલીસ, તો ચોગડે એકડે એકતાલીસ અહીં છે, તો એ સાથે જોડી દેશું આપણે. પછી નીચે જોશું આપણે, એકડે બગડે બાર, તો એકડે બગડે બાર આમાં શોધીશું આપણે, બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ, બે તગડા તેત્રીસ, તગડે બગડે બત્રીસ, એકડે બગડે બાર આવે છે, તો એની સાથે આપણે જોડી દેશું. પછી શું છે, બગડે એકડે એકવીસ, તો બગડે એકડે એકવીસ ક્યાં છે, ઉપર છે, તો એની સાથે આપણે જોડીશું. પછી બે તગડા તેત્રીસ, તો બે તગડા તેત્રીસ ક્યાં છે, અહીં છે, તો એની સાથે આપણે જોડી દેશું. પછી એની બાજુનું જોશું, બગડે મીંડે વીસ છે, તો આમાંથી જોશું, બગડે મીંડે વીસ ક્યાં છે, પાંચડે મીંડે પચાસ, બગડે મીંડે વીસ, તો આપણે અહીંયા જોડીશું. પછી તગડે મીંડે ત્રીસ, તો તગડે મીંડે ત્રીસ નીચે છે, તો અહીંયા આપણે જોડીશું. પછી પાંચડે મીંડે પચાસ, તો પાંચડે મીંડે પચાસ ઉપર છે, તો અહીંયા જોડીશું આપણે. પછી તગડે આઠે આડત્રીસ, તો આડત્રીસ આમે જોશું, ચુમ્માલીસ, એકડે આઠે અઢાર, તગડે આઠે આડત્રીસને આપણે જોડી દેશું.
પછી બગડે આઠે અઠ્યાવીસ, તો બગડે આઠે અઠ્યાવીસ નીચે છે એની સાથે આપણે જોડીશું, પછી ચોકડે આઠે અડતાલીસ, તો અડતાલીસ એસી ત્યાં જોડીશું આપણે. ચાલો પછી આપણે નીચે જોઈશું જોડકા જોડો. આમાંય જોડવાનું છે, જો સામે અંક આપ્યા હોય એ આમાંથી આપણે શોધીને જોડવાનું છે. તો અહીં તેર આપેલા છે, તો આમાં સામે જોવાનો આપણે, ચાલીસના આઠ અડતાલીસ, ત્રીસ અને છ છત્રીસ, ચાલીસ અને દસ તેર, એની સાથે આપણે જોડવાનું જોવાનું. જો ચાર આપણે અહીં તેર છે, તો દસ અને ત્રણ અહીં છે, તો એની સાથે આપણે જોડી દઈશું. દસ અને તેર એટલે દસ અને ત્રણ, તો આપણે તેર થઈ ગયા, અહીંયા જોડી દઈશું. હવે શું છે, બગડે સાતરે સત્યાવીસ, ચાલો બગડે સાતરે સત્યાવીસ છે, તો અહીંયા આપણે જોઈશું. જો બગડે સાતરે સત્યાવીસ, તો વીસમાં સાત નાખી તો કેટલા થાય સત્યાવીસ, તો અહીંયા આપણે જોડીશું. પછી કેટલા છે, તગડે છગડે છત્રીસ, તો તગડે છગડે છત્રીસ કેમ થાય, ત્રીસ અને છ, ત્રીસને છમાં છ નાખી તો છત્રીસ થાય, તો અહીંયા આપણે જોડીશું. પછી કેટલી સંખ્યા છે, ચોકડે આઠે અડતાલીસ, તો ચાલીસમાં આઠ નાખી તો કેટલા થાય અડતાલીસ, તો અહીંયા આપણે જોડીશું. પછી પાંચડી એકડે એકાવન, તો એકાવન કેવી રીતે થાય, પચાસ અને એક નાખી તો એકાવન થાય, તો અહીં આપણે જોડીશું. પછી છપ્પન, પાંચડે છગડે છપ્પન છે ને, તો પાંચ પચાસમાં છ નાખી તો કેટલા થાય છપ્પન, તો આપણે ત્યાં જોડીશું. ચાલો આઠનું લેસન જોઈશું આપણે. પાનર નંબર ત્રેપન ઉપર આપણે આકારો હતા ને એમાં તમારા રંગ પૂરવાના છે, અને પાનર નંબર છપ્પન ઉપર તમારા જોડકું કરવાનું છે, તમારું લેસન છે. આવજો, નમસ્તે.